हेलो विद्यार्थी मित्रों, यूथ एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत छे। हेलो विद्यार्थी मित्रों, आज आपणे आ चेप्टर वन नी अंदर एज अ लास्ट टॉपिक जोवाना छे, एटले के चेप्टर वन नो छेलो पार्ट, छेलो टॉपिक, बराबर। हवे आ टॉपिक नी अंदर शुं आवे छे विद्यार्थी मित्रों, तो लास्ट टॉपिक में आपणे लश्कर अने पोलिस तंत्र जोयुं हतुं। हवे आ टॉपिक में आपणे न्यायतंत्र शीखवाना छे कि अंग्रेजोनुं न्यायतंत्र केवुं हतुं, एनी शरूआत कोणे करेली, बराबर, शा माटे थई, एनું કામ કેવી રીતે કરતા એ લોકો। તો આ ન્યાયતંત્રની શરૂઆત આ વોરન હેસ્ટિંગે કરેલી। કોણે? વોરન હેસ્ટિંગ્સે, બરાબર। ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સ કરી હતી। હવે ઈસવીસન 1773ના નિયામક ધારા અનુસાર અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ। આ આપણે આગળ જોઈ લીધું, બરાબર। 1773ના નિયામક ધારા અનુસાર સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવેલી અને અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકાર કોર્ટની સ્થાપના કરી। કયા કયા પ્રકારે કોર્ટની સ્થાપના થઈ હતી? એક દીવાની અને બીજી ફોજદારી, બરાબર। બે રીતે નિમણૂક, સોરી, સ્થાપના થયેલી, દીવાની અને ફોજદારી। હવે કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તન કર્યા। કોર્નવોલિસે 1793ની અંદર આ ન્યાયતંત્રની અંદર ઘણા એવા જરૂરી ફેરફારો અને સારા એવા ફેરફાર કર્યા। એણે શું કર્યું? તો આને ચાર પ્રાંતીય અદાલતો શરૂ કરી। શું કર્યું? ચાર પ્રાંતીય અદાલત શરૂ કરી અને દરેક જિલ્લાની અંદર જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી। એટલે કે દરેક જિલ્લાની અંદર એક દીવાની અદાલત શરૂ કરી અને ચાર પ્રાંતીય અદાલતો પણ શરૂ કરી। હવે જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાય। શું થયું? જિલ્લા અદાલત એની ઉપર દીવાની અદાલત, બરાબર, અને જ્યારે જિલ્લા ન્યાયાલયની નીચે રજિસ્ટ્રારની અદાલત અને તાલુકા અદાલત। હવે આ જિલ્લા અદાલતની ઉપર કઈ અદાલત હતી? તો દીવાની અદાલત, અને એની નીચે કઈ અદાલત? તો રજિસ્ટ્રારની અદાલતો, અને તેની નીચે તાલુકા અદાલત, બરાબર। આવી રીતે આ કોર્નવોલિસે ફેરફાર કરેલા। શું કર્યું હતું? અને ફરી એકવાર જોઈ લઈએ તો ચાર પ્રાંતીય અદાલતો શરૂ કરી। આ ઉપરાંત દરેક જિલ્લામાં ન્યાયાધીશના, એટલે કે જિલ્લા ન્યાયાધીશના હેઠળ દીવાની અદાલત સ્થાપી। હવે આ જિલ્લા અદાલતની ઉપરની અદાલત એ આ દીવાની અદાલત, અને જિલ્લા અદાલતની નીચેની અદાલત છે રજિસ્ટ્રારની અદાલત, અને એની નીચે તાલુકા અદાલતોની સ્થાપના કરી, બરાબર। આ બધા જ એક એક માર્ક્સની અંદર પૂછાય। આ ઉપરાંત એમ પણ પૂછાય કે કોર્નવોલિસ દ્વારા થયેલા ન્યાય વ્યવસ્થાના પરિવર્તનો જણાવો, તો આપણે આ પરિવર્તનની અંદર આટલું લખીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો। નેક્સ્ટ જોઈએ। હવે ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા। આપણે જે રીતે અત્યારે ન્યાયાધીશો કહીએ ને, ત્યારે એ લોકોને શું કહેતા? મુનસફ અને અમીન, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા। ન્યાયાધીશ કોણ હતા? ભારતીય હતા। જોકે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી। હવે આ લોકો ભારતીય ન્યાયાધીશને નિમતા તો ખરા, પણ કેવા સ્તરે? નિમ્ન સ્તરે। કેવા સ્તરે? નિમ્ન સ્તરે, એટલે કે નીચા હોદ્દા પર ભારતીય ન્યાયાધીશો છે એને નિમણૂક કરતા। તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી, એણે બધા જ માટે એક સરખા કાયદાની જોગવાઈ કરી હતી। હિન્દુ અને મુસ્લિમ કાયદાને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા। શું કર્યું? હિન્દુ અને મુસ્લિમ એમ બંનેના અલગ અલગ કાયદા હતા, એની જગ્યા પર એણે અંગ્રેજી કાયદાને શરૂ કર્યા। ત્યાર પછી વિલિયમ બેન્ટિકે, કોણે? વિલિયમ બેન્ટિકે, અહીંયા વિલિયમ બેન્ટિક છે આમણે, એટલે કે વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી। આ જે વિલિયમ બેન્ટિક છે, એમણે પહેલી વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઊંચા હોદ્દા પર મૂક્યા હતા। આ ઉપરાંત કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટ સ્થપાય, સર્વોચ્ચ અદાલત સ્થપાય। કઈ જગ્યા પર? કલકત્તા, મદ્રાસ
અને મુંબઈ અને મુંબઈ આટલી જગ્યા પર હાઈકોર્ટની સ્થાપના થઈ. કાયદાઓમાં સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1893માં આધુનિક કાયદાની શરૂઆત કરી. એટલે કે આ લોકો જે કોણ સોરી વિલિયમ બેન્ટિકે શું કર્યું તો ઈસવીસન 1893માં ક્યારે ઈસવીસન 1893ની અંદર આધુનિક કાયદાની શરૂઆત લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને કરી હતી. બરાબર, કયા સ્વરૂપે? લેખિત સ્વરૂપે. આ ઉપરાંત બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી અને સૌને માટે એક સમાન કાયદાની નીતિ ઘડી. બ્રિટિશ સરકારે જે પહેલાં ભારતમાં હિન્દુ મુસ્લિમ અલગ અલગ કાયદા હતા એને એક કરીને અંગ્રેજી કાયદો લાવ્યા અને આવી રીતે એ લોકોએ જે જુદા જુદા કાયદા હતા એની જગ્યા પર એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ કરવામાં આવતો ન હતો. કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ ધર્મને આધારે કોઈ પણ ભેદભાવ થતો નહીં. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલ્યા હતા. શું કીધું એ લોકોએ? તો સામાન્ય લોકો પણ ન્યાયતંત્રમાં છે અને એનો દરવાજો ખોલાવી શકતા, એટલે કે ન્યાય માંગી શકતા. ત્યાર પછી આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ. આપણે જે બ્રિટિશ વહીવટીતંત્ર છે એને આધુનિક વહીવટીતંત્ર, એટલે કે આપણે અત્યારે જે વહીવટીતંત્ર ચાલે છે બ્રિટિશ વહીવટીતંત્ર તરીકે પ્રમાણે પણ ચાલે છે. તો આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર પણ કહી શકીએ. પરંતુ એનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સત્તાને મજબૂત બનાવવાનો હતો. આનો જે આ એક સમાન ન્યાયાલય ન્યાય આપતા એ બધોનો એ લોકોનો ઉદ્દેશ શું હતો? તો એને બ્રિટિશને જે ભારતની અંદર સત્તા સ્થાપેલી હતી એને મજબૂત બનાવી હતી, એનો મુખ્ય ઉદ્દેશ હતો. એટલે આ ભારતીયોને આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શકતા નહીં. આના માટે જે ભારતીયો છે એ આ જે લાભ હતા, એટલે કે જે ઉચ્ચ હોદ્દા મળતા તો એનો લાભ લઈ શકતા નહીં. એને અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો. શું કર્યું? અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો. ભારતીયની વિરુદ્ધ રીતે આ લોકોએ આ કાયદા અપનાવ્યા. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. કેમ? તો કે જે આનો લાભ હતા એ ભારતીય તો લઈ શકતા નહીં અને એનો અમલ પણ કેવી રીતે કરતા? તો ભારતીયની વિરુદ્ધમાં જઈને, બ્રિટિશરો ભારતીયની વિરુદ્ધમાં જઈને એનો અમલ કરતા. એટલા માટે ભારતીયમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. પ્રબુદ્ધ ભારતીયોએ એનો વિરોધ કર્યો. એટલે કે જે લોકોને આની સમજણ હતી એ ભારતીય લોકોએ આનો વિરોધ દર્શાવ્યો. અને મહાત્મા ગાંધીએ લખ્યું છે કે મહાત્મા ગાંધીએ શું કીધું છે? તો ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. ભારતની પ્રજા માટે ભારતનો જે બ્રિટિશનો કાયદો અને આ બ્રિટિશનું શાસન જે છે એ બંને અસ્વીકાર્ય છે. એટલે કે ભારતીય સ્વીકારી શકશે નહીં, ભારતીય સ્વીકારી શકે નહીં. કારણ કે એનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશરોની સ્વાર્થની પૂર્તિ થાય છે. મહાત્મા ગાંધીએ શું કામ આવું કીધું કે ભારતીય પ્રજા છે એ વિદેશી શાસન કે વિદેશી કાયદાને સ્વીકારી શકે ને? તો એવું શા માટે કીધું? તો એનું કારણ એ હતું કે આ કાયદા જે ઘડ્યા, આ શાસન જે લાવ્યો એનાથી ભારતીયને કોઈ લાભ નહોતો, પરંતુ જે બ્રિટિશરો છે એના સ્વાર્થ પૂરો થતો હતો, સ્વાર્થની પૂર્તિ થતી હતી. કેમ? તો કે આ લોકોની મેઇન રીઝન શું હતું અહીંયા આવવાનું, એનો લક્ષ્ય શું હતો મેઇન? તો ભારતની જે આર્થિક નીતિ છે ને શોષણ કરવાનું અને એ લોકોને સમૃદ્ધ બનવાનું. બરાબર, અને એનું ભારતના પર એનું શાસન એ લોકોને મજબૂત બનાવતું, આ એ લોકોનો મુખ્ય હેતુ હતો. બરાબર, એટલા માટે ગાંધીજીએ કહ્યું છે કે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતીય માટે અસ્વીકાર્ય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ ટોપિકની અંદર, એટલે કે આપણો લાસ્ટ ચેપ્ટરનો જે ટોપિક છે એ ન્યાયતંત્ર અને એની અંદર આપણે
અંગ્રેજોએ કેવી રીતે ન્યાયતંત્રની શરૂઆત કરી, કયા હોદ્દા પર કોને બેસાડતા એ આપણે જોયું, બરાબર. અને આ વહીવટ કેવી રીતે લોકો કરતા અને એનો ઉદ્દેશ્ય શું હતો, બરાબર, એ આપણે આ ટોપિકમાં જોયું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, એક વખત આપણે રિફર કરી લઈએ, બરાબર. તો બરાબર, આ બ્રિટિશ આધુનિક વહીવટીતંત્ર પણ કહેવાય છે. પછી ત્યાર પછી જોઈએ તો આ લોકો એક સમાન કાયદાની નીતિ અપનાવી હતી. ત્યાર પછી કોણે શરૂઆત કરી હતી ભારતીયને ઉચ્ચ હોદ્દા પર લાવવાની, વિલિયમ બેન્ટી કે. અને કઈ કઈ જગ્યા પર હાઈકોર્ટની સ્થાપના થયેલી, કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં. ત્યાર પછી ન્યાયાધીશોને મુનસફ અને અમીન કહેવાતા, આ એક માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. કેટલા માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો? એક માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ન્યાયાધીશોને કયા નામથી ઓળખવામાં આવતા? તો ન્યાયાધીશોને મુનસફ અને અમીનના નામથી ઓળખવામાં આવતા, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કોર્નવોલિસે ન્યાયતંત્રમાં ઘણા પરિવર્તનો કર્યા હતા, એ આ પણ તમને 2-3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર. કયા કયા પરિવર્તનો કર્યા હતા એ બધું. ત્યાર પછી શરૂઆત કોણે કરી હતી? વોરન હેસ્ટિંગ્સે. આ એક માર્ક્સનો ક્વેશ્ચન છે અને મોસ્ટ આઈએમપી પણ છે. ભારતના ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? વોરન હેસ્ટિંગ્સે. કઈ સાલમાં? તો ઈસવીસન 1773ના નિયમક ધારા અનુસાર. હવે ન્યાયતંત્રને કેટલા ભાગમાં કયા પ્રકારની કોર્ટ સ્થાપવામાં આવી હતી? તો 2 પ્રકારની કોર્ટ હતી, એક દીવાની અને એક ફોજદારી, બરાબર. આવી રીતે 2 પ્રકારો હતા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં, એટલે કે નવા વિડીયોની અંદર, નવા ચેપ્ટર સાથે મળીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આ વિડીયોને સારી રીતે જોઈ લેજો અને આખું ચેપ્ટર રિફર કરી લેજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.